એના પછી આવ્યું આપણે જાણીએ છીએ વેવલ સ્કીમ મીન્સ અને બીજા નામે જાણીએ છીએ સિમલા સંમેલન 1945 કે એ વખતના જે કરંટ વાઇસ રોય હતા બરાબર છે લોર્ડ વેવેલ તો કોન્ફરન્સ ઓફ ઇન્ડિયન લીડર વોઝ ઓર્ગેનાઇઝ બાય ધેન ઇન્ડિયન વાઇસ રોય લોર્ડ વેવેલ ઇન સિમલા ઓન 25 જૂન 1945 કે 25 જૂન 1945 વખતે જે વખતના કરંટ વાઇસ રોય હતા લોર્ડ વેવેલ સિમલામાં ભારતીય નેતાઓનું એક સંમેલન આયોજિત કરવામાં આવ્યું હતું સિમલાની અંદર લોર્ડ વેવેલ દ્વારા. એટલા માટે એને સિમલા સંમેલન અથવા સિમલા સમજોતા પણ સિમલા સંમેલન કહેવાય છે. અ રેઝોલ્યુશન વોઝ ટેબ્લેટ બાય લોર્ડ વેવેલ એટ સિમલા કોન્ફરન્સ. સિમલા સંમેલનમાં લોર્ડ વેવેલ દ્વારા એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. ઓલ પોસ્ટ એક્સેપ્ટ ધ ગવર્નર જનરલ એન્ડ જનરલ ઓફ આર્મી વિલ અસાઇન ટુ ધ ઇન્ડિયન્સ. કે ગવર્નર જનરલ અને ગવર્નર જનરલ ઓફ આર્મી આ બધી જ જે પોસ્ટ જે છે બરાબર છે એની મીન્સ કે ઓલ એક્સેપ્ટ કે ગવર્નર જનરલ અને ગવર્નર જનરલ ઓફ આર્મી સિવાયની જે બધી પોસ્ટ જે છે ઇન્ડિયાને સોંપી દેવામાં આવશે. એસ્ટાબ્લિશ ઓફ ટેમ્પરરી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એઝ પાર્ટ ઓફ ટેમ્પરરી એરેન્જમેન્ટ અન્ટીલ ધ ઇન્ડિયા હેવ મેડ ધ કોન્સ્ટિટ્યુશન્સ. મતલબ કે ભારત જ્યાં સુધી પોતાનું બંધારણ બનાવી ના લે ત્યાં સુધી એક ટેમ્પરરી ગવર્મેન્ટની સ્થાપના કરવામાં આવે બરાબર છે. અને એ ટેમ્પરરી ગવર્મેન્ટના ભાગરૂપે ભારતીયોની બનેલી કામચલાઉ સરકાર તૈયાર થાય. ઇટ વિલ હેવ રિપ્રેઝન્ટેડ ઓન ધ બેઝિસ ઓફ ઇક્વલિટી બિટવીન મુસ્લિમ એન્ડ હિન્દુઝ એન્ડ ઇચ રિપ્રેઝન્ટેટિવ ફોર ડિપ્રેસ ક્લાસીસ એન્ડ સિક્સ. કે એની અંદર સરખી રીતે હિન્દુ અને મુસ્લિમ સમાનતાના આધાર પર પ્રતિનિધિત્વ તથા તેની અંદર ડિપ્રેસ ક્લાસીસ અને શીખો ના પણ એક એક પ્રતિનિધિત્વ રહે એ પ્રમાણેની રચના કરવામાં આવે. નેક્સ્ટ જે એક છે કેબિનેટ મિશન 1946. જે કેબિનેટ મિશન જે છે 1946 એની અંદર બરાબર કે ઇન ફેબ્રુઆરી 1946 બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટર ક્લેમેન્ટ એટલી એનાઉન્સ ધેટ વુડ બી સેન્ડ અ 3-મેમ્બર હાઈ લેવલ ડેલિગેશન ટુ રિઝોલ્વ ધ પોલિટિકલ ડિસ્પેચ ઇન ઇન્ડિયા. કે 1945 પછી ઇન્ડિયાની અંદર સ્વતંત્ર ભારત જે ચળવળ જે છે એ વધારે વેગ પકડી રહી હતી. એના કારણે ત્યાંના જે પ્રાઇમ મિનિસ્ટર હતા ઇટલી 1946માં એમણે 3-મેમ્બરની કમિટી બનાવીને હાઈ ડેલિગેશન ભારતમાં મોકલ્યું કે જે ભારતની અંદર પોલિટિકલ ક્રાઇસિસ ચાલી રહ્યા છે એને જાણવા માટે અને એનું સોલ્યુશન કરવા માટે. તો એના જે 3 મેમ્બર હતા એ લોર્ડ પેન્થિક બરાબર છે લોરન્સ એના ચેરમેન હતા, સર સ્ટેફર્ડ ક્રિપ્સ અને એવી એલેક્ઝાન્ડર 3 એના મેમ્બર હતા. તો કેબિનેટ મિશન જે હતું એની મેઇન પ્રોવિઝન હતા આ પ્રમાણે. ધ ફોર્મેશન ઓફ યુનિફાઈડ ઇન્ડિયા યુનિયન બાય યુનાઇટિંગ બ્રિટિશ ઇન્ડિયા એન્ડ ધ નેટિવ પ્રિન્સીસ. કે બ્રિટિશ ભારત યુનિફાઈડ ઇન્ડિયા મીન્સ બ્રિટિશ ભારત
અને દેશી રજવાડાઓ નેટિવ પ્રિન્સીસ બ્રિટિશ ભારત એક કરીને અખંડ ભારતની રચના કરવામાં આવે એન્ડ ધેન યુનિયન વિલ હેવ થ્રી ડિવિઝન ફોરિજિયન અફેર એન્ડ ડિફેન્સ અને જે અખંડ ભારતની રચના કરવામાં આવે એની પાસે ફોરિજિયન અફેર ડિફેન્સ એન્ડ કમ્યુનિકેશન એમ ત્રણ ડિવિઝન રહેશે. બરાબર છે કે વિદેશ રક્ષા અને સંચાર એમ ત્રણ ભાગ એની પાસે રહેશે. ટુ ક્રિએટ કોન્સ્ટિટ્યુશન ઓફ ધ કન્ટ્રી અ કોન્સ્ટિટ્યુશન એસેમ્બલી વિલ બી કોન્સ્ટિટ્યુટેડ વિચ વિલ બી મેડ ઓફ ઇન્ડિયા. દેશનું બંધારણ રચવા માટે એક બંધારણ સભાની રચના કરવામાં આવે જે ભારતીયોની બનેલી હશે. કે ભારતનું બંધારણ બનાવવા માટે એક બંધારણ સભાની રચના કરવામાં આવે જેની અંદર એ સભાની અંદર બધા ભારતીયો જ હશે. કે જે ટેમ્પરરી ગવર્મેન્ટ છે ગવર્મેન્ટ વિથ ધ કોઓપરેટ ઓફ ઓલ ધ પાર્ટીઝ ઓફ ઇન્ડિયા વોઝ એસ્ટાબ્લિશ ક્વિકલી વિથ ઓલ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયન. ભારતના બધા જ પક્ષોના સહયોગથી ઝડપથી એક ટેમ્પરરી ગવર્મેન્ટ બનાવવામાં આવે અને બધા જ ખાતાઓ પર જે એકાઉન્ટ છે મતલબ બધા ખાતાઓ જે છે એમની પાસે રહે. ઓલ સબ્જેક્ટ અધર દેન ધ સબ્જેક્ટ રિલેટેડ ટુ ધ યુનિયન એન્ડ ઓલ સબ્જેક્ટ ઓફ ધ સ્ટેટ વિલ બી વિથ ધેમ. સંઘથી સંબંધિત વિષયો સિવાયના મતલબ કે સેન્ટ્રલને લગતા સંબંધો સિવાયના દરેક જેટલા પણ સબ્જેક્ટ હતા વિષયો હતા એ બધા જ રાજ્યોને સોંપી દેવામાં આવ્યા. એના પછી આવી ઇટલી એડ મીન્સ બ્રિટિશના પ્રાઇમ મિનિસ્ટર જે છે કે એમની જે જાહેરાત હતી એ 1947 બરાબર છે. તો એમની જે જાહેરાત હતી એ આપણા સ્વતંત્રતાની જાહેરાત હતી. ધ એનાઉન્સમેન્ટ વોઝ મેડ બાય બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટર ક્લેમેન્ટ એટલી ઓન 20 ફેબ્રુઆરી 1947. કે 20 ફેબ્રુઆરી 1947 બ્રિટિશના પ્રાઇમ મિનિસ્ટર ક્લેમેન્ટ એટલી એક જાહેરાત કરી કે લોર્ડ માઉન્ટ બેટન વોઝ અપોઇન્ટેડ એઝ ધ ન્યુ વાઇસ ઓફ ઇન્ડિયા ઇન પ્લેસ ઓફ લોર્ડ વેવેલ. કે લોર્ડ વેવેલના સ્થાને માઉન્ટ બેટનને ભારતના નવા વાઇસરોય બનાવવામાં આવ્યા. ધ બ્રિટિશ ગવર્મેન્ટ વિલ બી હેન્ડ ઓવર પાવર ઓફ ટુ ઇન્ડિયા બાય 30 જૂન 1948. બરાબર છે કે બ્રિટિશ ગવર્મેન્ટ જે છે એ 30 જૂન 1948 બધો પાવર ઇન્ડિયાને સોંપી દેશે. ઇફ ધ કોન્સ્ટિટ્યુશન ડઝ નોટ કમ ઇન ફોર્સ ટિલ ધીસ ડે ધ યુકે ગવર્મેન્ટ વિલ ડિસાઈડ નેક્સ્ટ ડેટ. કે આ તારીખ સુધી જો ભારતનું બંધારણ બનીને તૈયાર નહીં થાય તો બ્રિટિશ ગવર્મેન્ટ જે છે એના જે બધો પાવર ભારતને પાવર ગવર્મેન્ટને સોંપી દેવા માટે બીજી કોઈ તારીખ નક્કી કરશે. તો જે ટેમ્પરરી ગવર્મેન્ટ હતી એની વાત કરીએ આપણે તો એની અંદર મુસ્લિમ લીગ બાયકોટ્સ ધ ગવર્મેન્ટ એઝ કોંગ્રેસ જોઈન કોન્સ્ટિટ્યુશન્સ એસેમ્બલી. કે કોંગ્રેસ બંધારણ સભામાં તો સામેલ થઈ એના કારણે મુસ્લિમ લીગે બરાબર છે કે એને બાયકોટ મતલબ કે એનો બહિષ્કાર કર્યો. સો ઇન ધ એબસન્સ ઓફ વાઇસરોય લીગ
द एग्जीक्यूटिव कमिटी वॉज फॉर्म टू प्रोटेक्ट अगेंस्ट द मुस्लिम लीग सेलिब्रेटेड 16 अगस्त 1946 एज अ डायरेक्ट एक्शन डे के वाइस रॉय लीग की गैरहाजरी में जो कारोबारी समिति थी बराबर है एक कारोबारी समिति की रचना करी अने एना विरुद्ध में मुस्लिम लीगे 16 अगस्त 1946 प्रत्यक्ष कार्यवाही दिवस मतलब डायरेक्ट एक्शन डे तरीके एने उजवे। ऑन 24 अगस्त 1946 द फॉर्मेशन ऑफ टेम्पररी गवर्नमेंट इन विच द मुस्लिम लीग वॉज नॉट इन्वॉल्व के 24 अगस्त 1996 रोज के टेम्पररी गवर्नमेंट बनावामां आवी पण एनी अंदर मुस्लिम लीग जोड़ाई थी नहीं। टेम्पररी गवर्नमेंट वॉज फॉर्म ऑन 2 सितंबर 1946 अंडर द प्राइम मिनिस्टरशिप ऑफ जवाहरलाल नेहरू के जवाहरलाल नेहरू ना वड़ाप्रधान पद हेठ 2 सितंबर 1946 एक काम चलाव अथवा टेम्पररी गवर्नमेंट बनावामां आवी। द मेम्बर ऑफ द टेम्पररी गवर्नमेंट वर मेम्बर ऑफ द वाइसरॉय काउंसिलिंग द प्रेसिडेंट वॉज वाइसरॉय एंड वॉज मेड वाइस प्रेसिडेंट ऑफ द जवाहरलाल नेहरू काउंसिलिंग एंड प्राइम मिनिस्टर ऑफ इंडिया। एक काम चलाव सरकारना जे सभ्यो हता ये वाइसरॉय परिषदना सभ्यो हता बराबर छे ने जेमनो प्रमुख वाइसरॉय हतो केनो जे मेन प्रमुख कही सकाय सभ्योनी टीम एने वाइसरॉय पोते हतो बराबर छे तथा जवाहरलाल नेहरू परिषदना वाइस प्रेसिडेंट हता अने भारतना वड़ा प्रधान पण बन्या। ऑन October 26, 1946 फाइव मेम्बर वर ऑफ द मुस्लिम लीग जॉइंट एक्सप्लेस द फॉर्मर 3 मेम्बर ऑफ कांग्रेस इंक्लूडिंग 26 ऑक्टोबर 1946 रोज मुस्लिम लीगना 5 मेम्बर मतलब 5 मेम्बर जोड़ाया जेथी अगाउना कांग्रेसना 3 सभ्यों ने बराबर छे कि कांग्रेसना ऑलरेडी जे 3 मेम्बर हता एमने कमिटी माथी बहार करवामां आवे जे जॉइन थया था ए आ सैयद अली जहीर शरद चंद्रबा बोज सर सरफत अहमदान हता अने आ जे हती ए फर्स्ट टेम्पररी गवर्नमेंटनी एक झलक छे के जवाहरलाल नेहरू तो वाइस चेरमेन ऑफ टेम्पररी काउंसिलिंग था फॉरेन मिनिस्टर प्राइम मिनिस्टर एंड कॉमनवेल्थ रिलेशनशिप्स ये डिपार्टमेंट एमनी पासे था। लोखंडी पुरुष तरीके ओळखाता सरदार वल्लभ भाई पटेल जेमनी पासे होम मीन्स के गृह संचार अने प्रसारण खातु हतु बलदेव सिंह पासे रक्षा जॉन मेथाली पासे इंडस्ट्री अने डिस्ट्रीब्यूशन डिपार्टमेंट था राजेंद्र प्रसाद जे आपड़ा फर्स्ट डॉक्टर राजेंद्र प्रसाद जे आपड़ा फर्स्ट प्रेसिडेंट बन्या एनी पासे हतु फूड एंड एग्रीकल्चर ये टेम्पररी गवर्नमेंट अंदर आसिफ अली पासे हतु रेलवे डिपार्टमेंट जगजीवन राम पासे लेबर लिखवत अली खान पासे फाइनेंस मिनिस्टर आया चुंदरगी पर पासे हतु कॉमर्स डिपार्टमेंट मीन्स वाणिज्य अब्दुल खान सिंतर पासे हतु कम्युनिकेशन मीन्स संचार गुंजार अली खान पासे हतु हेल्थ स्वास्थ्य डिपार्टमेंट जोगेंद्रनाथ मंडल पासे हतु मिनिस्ट्री ऑफ लॉ कायदा मंत्रालय राजगोपालाचार्य पासे हतु शिक्षण खातु शिक्षा डॉक्टर होमी बाबा पासे हतु माइनिंग एंड एनर्जी खाण ऊर्जा खनिज जेवा
ખાતાઓ એમની પાસે હતા. મુસ્લિમ લીગ જે હતી એ બંધારણ સભામાં તો સામેલ થઈ જ, પણ સાથે સાથે અલગથી પાકિસ્તાનની પણ માંગ એમણે સ્ટ્રોંગ કરી, બરાબર છે. એના પછી જે ફાઇનલી કહી શકાય કે માઉન્ટ બેટન સ્કીમ 3 જૂન 1947, તો એની અંદર ઓન June 3, 1947 ધ વાઇસરોય લોર્ડ માઉન્ટ બેટન પ્રેઝન્ટેડ અ પ્લાન વિથ લીડર ઓફ ધ કોંગ્રેસ એન્ડ મુસ્લિમ લીગ ઓન ધ પાર્ટીશન ઓફ ઇન્ડિયા એન્ડ પાકિસ્તાન નોન એઝ માઉન્ટ બેટન સ્કીમ ઓર 3rd June Plan, કે 3 જૂન 1947 રોજ, કે એ વખત ભારતના જે વાઇસરોય હતા લોર્ડ માઉન્ટ બેટને એક પ્રસ્તાવ રજૂ કર્યો કોંગ્રેસના લીડરો સામે અને મુસ્લિમ લીગના લીડરો સામે કે ભારત અને પાકિસ્તાનના પાર્ટીશનનો, એટલા માટે એને માઉન્ટ બેટન સ્કીમ પણ કહેવાય છે અને 3rd June Plan પણ કહેવાય છે. કે અકોર્ડિંગ ટુ ધીસ પ્લાન ધ રિફેન્ડમ ઇન ધ પ્રોવિઝન એન્ડ સિલાટ ઇન ધ વેસ્ટર્ન સી વેન પ્રો પાકિસ્તાન એન્ડ વેસ્ટર્ન પંજાબ એન્ડ ઇસ્ટર્ન બેંગ્લોર બીકમ અ પાર્ટ ઓફ પાકિસ્તાન, કે આ યોજના અંતર્ગત કે પશ્ચિમ વેસ્ટર્ન સી અને સિલાટમાં જનમત પાકિસ્તાન તરફ વધારે હતો અને સાથે સાથે પશ્ચિમ પંજાબ અને પૂર્વી બંગાળ એ પણ એક પાકિસ્તાનનો ભાગ બન્યા. સો ઓન 26 જુલાઈ 1947 માઉન્ટ બેટન એનાઉન્સ ધ એસ્ટાબ્લિશ ઓફ સેપરેટ કોન્સ્ટિટ્યુશન એસેમ્બલી ફોર પાકિસ્તાન. 26 જુલાઈ 1947 રોજ માઉન્ટ બેટને જાહેરાત કરી કે પાકિસ્તાનની અલગથી બંધારણ સભા હશે. અને ફાઇનલી જે કહી શકાય બરાબર છે કે ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્સ એક્ટ 1947, ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947, કે ધ સ્કીમ વોઝ પાસ ઇન બ્રિટિશ પાર્લામેન્ટ એઝ બિલ નોન એઝ ઇન્ડિયન ફ્રીડમ એક્ટ 1947 આફ્ટર ધ એગ્રીમેન્ટ ઓફ બોથ ધ પાર્ટીઝ ઓન માઉન્ટ બેટન સ્કીમ, કે બ્રિટિશ પાર્લામેન્ટની અંદર એક બિલ પસાર કરવામાં આવ્યું, મતલબ કાયદો ખરડો પસાર કરવામાં આવ્યો કે જેને કહેવાય છે ઇન્ડિયા ફ્રીડમ એક્ટ 1947, કે કોંગ્રેસ અને મુસ્લિમ લીગ બંને પાર્ટી સહેમત થઈ માઉન્ટ બેટનની સ્કીમ સાથે એના પછી એક ખરડો પસાર કરવામાં આવ્યો બ્રિટિશ પાર્લામેન્ટની અંદર. ધ સ્કીમ વોઝ એપ્રુવ બાય બ્રિટિશ ઇમ્પિરિયર ઇન 18 જુલાઈ 1947, કે 18 જુલાઈ 1947 રોજ બ્રિટિશના રાજાએ હતી એના ઉપર એની મોહર લગાવી. તો એની જે જોગવાઈઓ હતી એ આ પ્રમાણે હતી કે ટુ ઇન્ડિપેન્ડન્ટ ડોમેન ઇન્ડિયા એન્ડ પાકિસ્તાન વર એસ્ટાબ્લિશ ફ્રોમ 15 ઓગસ્ટ 1947, કે 15 ઓગસ્ટ 1947 બે અલગ દેશ ઇન્ડિયા અને પાકિસ્તાન અસ્તિત્વમાં આવશે. એ આપણે બધા જાણીએ છીએ કે ભારત ક્યારે આઝાદ થયું હતું ગુલામીમાંથી. The proposals to create two provision of Bengal and Punjab, all the provision that did not join Pakistan were considered to be incorporated in India. કે જે પાકિસ્તાનની સાથે જોઈન્ટ નહોતા થયા એવા દરેક પ્રદેશો, બરાબર છે, એ ઇન્ડિયાના જ
એક ભાગ તરીકે ગણવામાં આવશે એવી આની અંદર એક જાહેરાત હતી. બરાબર છે. અને સાથે સાથે બંગાળ અને પંજાબને પણ અલગ પ્રાંત તરીકે રાખવા એની પણ એક જોગવાઈ કરવામાં આવી હતી. એની અંદર ઇસ્ટ બેંગલ, વેસ્ટર્ન પંજાબ એન્ડ સિંગ્સ એન્ડ સિલા ડિસ્ટ્રિક્ટ એસામ બીકામ અ પાર્ટ ઓફ પાકિસ્તાન. આપણે આગળ જોઈએ પ્રમાણે બરાબર છે કે પૂર્વ બંગાળ, પશ્ચિમ પંજાબ, સિંગ અને સિલાડના જે એટલા પણ ડિસ્ટ્રિક્ટ હતા એ બધા પાકિસ્તાનનો એક ભાગ બન્યા. ઇસ્ટ ડોમિન વિલ એપોઇન્ટેડ બાય અ સેપરેટ ગવર્નર જનરલ એન્ડ હિઝ હાઇનેસ, કે બંને ભારત અને પાકિસ્તાન માટે અલગ ગવર્નર જનરલ નિયુક્ત કરવામાં આવ્યા. બરાબર છે. અથવા હાઇનેસ મીન્સ સમ્રાટ. ધ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ બ્રિટિશ એમ્પિરિયર ઇન ઇન્ડિયા એન્ડ ધ રૂલ ઓફ પ્રિન્સલી કિંગડમ વિલ બી કન્ક્લુડેડ ઓન 15 ઓગસ્ટ 1947. કે ભારતમાં બ્રિટિશના સમ્રાટની સરકારની જવાબદારી તથા રજવાડા ઉપર જે શાસન જે છે એ 15 ઓગસ્ટ 1947 રોજ સમાપ્ત થયું. ધ બ્રિટિશ પાર્લામેન્ટ શેલ નોટ ઇન્ટરફિયર્સ વિથ ધ રાઇટ ઓફ સેન્ટ્રલ લેજિસ્લેટિવ ઓફ ઇન્ડિયા એન્ડ પાકિસ્તાન ટુ લેજિસ્લેટ ઓન સર્ટેન ઇસ્યુ. કે બ્રિટિશ પાર્લામેન્ટ જે છે ભારતની વિધાન પરિષદ, પાકિસ્તાનની વિધાન પરિષદની અંદર ડાયરેક્ટલી કોઈ ઇસ્યુ અથવા ઇન્ટરફિયર્સ કરી શકશે નહીં. અને આપણે જાણીએ એ પ્રમાણે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 વિલ હેલ્પ બોથ ઓફ ધેમ ટુ ગવર્ન અન્ટિલ ટુ ડોમેન ઇમ્પ્લિમેન્ટ ધેર ન્યૂ કોન્સ્ટિટ્યુશન્સ. બરાબર છે. કે ઇન્ડિયન ગવર્મેન્ટ એક્ટ 1935 જે છે એ બંને ડોમેન મીન્સ કે ઇન્ડિયન પાકિસ્તાનને પોતાની બંધારણ બનાવવામાં ઘણી બધી હેલ્પફુલ થશે. બરાબર. મીન્સ કે જ્યાં સુધી બંને પોતાનું બંધારણ અમલમાં ના મૂકે ત્યાં લગી ઇન્ડિયન ગવર્મેન્ટ એક્ટ 1935 અમને એ પ્રમાણે એમનું શાસન ચાલતું રહે છે. ધ વર્ડ ઇમ્પિરિયર ઓફ ઇન્ડિયા વોઝ રિમૂવ ફ્રોમ ધ રોયલ ટાઇટલ ઓફ બ્રિટિશ એમ્પાયરિયર. ઓલ ટ્રીટીઝ સાઇનેડ બાય ધ ઇમ્પિરિયર ગવર્નર વેર કેન્સર. કે બ્રિટિશ સરમાન સમ્રાટની શાહી ઉપાધિમાંથી, મતલબ જે રાજાઓની ઉપાધિ હોય ને એના અંદર ભારતનો સમ્રાટ વર્ડ જે હતો એ દૂર કરવામાં આવ્યો, તથા સમ્રાટની સરકાર દ્વારા થયેલ જેટલા પણ ટ્રીટી હતા અથવા કાયદાઓ હતા અથવા સંધિઓ હતી એ બધી રદ ગણવામાં આવી અથવા કરવામાં આવી. તો આ જે અત્યારે આપણે જોયું, બરાબર છે, એ દરેક વસ્તુ કે ભારત આઝાદ થયો અને ભારતના આઝાદીના એક્ટ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ 1947 સુધીની અંદર કે ભારત આઝાદી પહેલાંના જેટલા પણ કાયદાઓ હતા અને કઈ રીતે અને સેના માટે બનાવવામાં આવ્યા એ આપણે આ લેક્ચરની અંદર જોઈ લીધું. આ લેક્ચરની અંદર ખાસ આપણે 1935થી લઈ 1947 સુધીના દરેક એક્ટ જોઈ લીધા. નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું કે આપણી જે આઝાદી પછીની જે ટેમ્પરરી ગવર્મેન્ટ હતી, મીન્સ કે પહેલી ફર્સ્ટ ઇલેક્શન સુધીની જે ગવર્મેન્ટ હતી, તો બંધારણ સભા કઈ હતી, કઈ રીતે એની રચના કરવામાં આવી, નેક્સ્ટ લેક્ચરમાં આપણે